મહેસાણા શહેરના વોર્ડ નંબર 11માં આવેલ મહાબલીપુરમ 2માં ગટર ઉભરાવવાની સમસ્યાથી રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વોર્ડ 11માં આવેલ મહાબલીપુરમ 2માં છેલ્લા 1.5 મહિનાથી ગટર લાઈન ઉભરાય છે. અહીંના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી. વોર્ડ 11ના અધિકારીઓ તથા વોર્ડ 11ના કોર્પોરેટરોને પણ કમ્પ્લેન કરવામાં આવી છે, તેમ છતાં છેલ્લા 1.5 મહિનાથી કોઈ પણ જાતનું કામ કરવામાં આવતું નથી. જ્યારે પણ માણસો સળિયા લઈને આવે છે તો ખાલી સળિયા મારીને પૈસા લઈને જતા રહે છે તેવું સ્થાનિકોનું કહેવું છે. આ સાથે જ હાલમાં ઘણી બધી બીમારી, મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કમળો ચાલી રહ્યો હોય ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ ગટર લાઈનનું કામ કરવામાં આવે, નહીં તો તેઓ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તાંદલજા વિસ્તાર છે અમારા, ત્યાં 11 નંબરનો વોર્ડ નંબર લાગે છે અને મહાબલીપુરમ સોસાયટીમાં કેટલા 9 બ્લોક છે અમારા ત્યાં, 9 બ્લોક છે એની અંદર આ 9 નંબરની બ્લોકની સામે એટલી બધી ગંદકી છે અને ગટરના પાણીઓ ઉભરાયા છે, મચ્છરોનો ત્રાસ છે, જીવજંતુઓનો ત્રાસ છે. અમારા ત્યાં નાના નાના છોકરાઓ છે અને અત્યારે શું ગવર્મેન્ટ કે આ તમારે 11 નંબર માં કેટલી વાર અમે રજૂઆત કરવા જઈએ છે, લેકિન કોઈ પણ એ લોકો ધ્યાન આપતા નથી, સાંભળતા જ નથી. આટલી આટલી ઘરે ઘર બીમાર છે, કેટલા ઘરોમાં ડેન્ગ્યુના પેશન્ટ છે, કમળાના પેશન્ટ છે અને કેટલા બધા લોકો બીમાર છે. અમે ત્રાસી ગયા છે આ ગંદકીથી. તમે નારા લગાવો છો કે ગંદકી સ્વચ્છતા જાળવો, સ્વચ્છતા જાળવો, શું સ્વચ્છતા જાળવીએ? ઘરના આંગણે આંગણે ખાડા ભરાયેલા છે. આમ તો કહે છે કે કુંડામાં પાણી ના જોઈએ, ડબલામાં પાણી ના જોઈએ, ટાંકીઓની અંદર દવા નાખવા આવે. અરે ટાંકીની અંદર એ તો અમે સફાઈ રાખીએ જ છે, ઘરની સફાઈ તો હર સ્ત્રી રાખશે, પણ આ રોડ ઉપરની સફાઈઓ ક્યાં? અમે લોકો ઘરના માણસો નીકળીશું, તમે અમારી પાસેથી બધા ટેક્સ લો છો, ગટર ટેક્સ લો છો, રોડ ટેક્સ લો છો, લાઇટ ટેક્સ લે છો, ન ગટરની વ્યવસ્થા છે, ન પાણીની વ્યવસ્થા છે. પછી આ ટેક્સ અમે આ વખતે વેરાનું બહિષ્કાર કરીશું અને વેરો નહીં ભરીશું, કેમ કે વરસાદ પડ્યો ત્યારથી બહુ બાલવાડી છે, અહીંયા બાલવાડી છે, નાના નાના છોકરાઓ આવે છે અમારા ત્યાં. સો આ સરકાર અહીંયા લોકો રાહ જુએ છે કે 1-2-4નું મૃત્યુ થાય ને અહીંયા સુરત જેવું થાય કે પ્લેગ ફાટે ગંદકીના લીધે, અને કેટલા માણસો મારવા ચાહે છે આવી રીતના. અરે વરસાદ પડ્યો ત્યારથી આ પ્રોબ્લેમ છે, 3-4 મહિનાથી ગટરોનો તો અમે રેવાઈએ છીએ ત્યારનો જ પ્રોબ્લેમ છે. અને શું થાય છે, એક વખત આવે છે એ લોકો અને રોકડી કરીને જતા રહે છે, તો પછી ગટરનો વેરો શું કરવા અમારા પાસેથી એ લોકો લે છે. કયો વિસ્તાર છે ને શું સમસ્યા છે? મહાબલીપુરમ સોસાયટીમાં છે ગેટ નંબર 2 અને તાંદલજા વિસ્તારમાં સોસાયટી આવેલી છે અને અહીંયા ટોટલ 10 બ્લોક આવેલા છે. એમાં બ્લોક નંબર 9ની સામે પાછલા 3 મહિનાથી જ્યારથી વરસાદની શરૂઆત થઈ છે ત્યારથી જ અહીંની પરિસ્થિતિ બહુ બદતર છે. કારણ કે તમે જોઈ શકો છો, અહીંયા ચારે બાજુ તમે કેમેરો ફરાઈને જોઈ શકો છો કે કેટલું ગંદુ પાણી છે, નાના બાળકો બહાર નથી નીકળી શકતા અને રોગચાળો ફાટી નીકળ્યો છે. અહીંયા એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જો યોગ્ય તાકીદે પગલાં નહીં લેવામાં આવે તો પછી અમારે આંદોલન કરવું પડશે, જઈને આંદોલન પર ઉતરવું પડશે. અને આ નાના બાળકો જે છે તમે જોઈ રહ્યા છો, અહીંયા બહાર પણ નથી નીકળી શકતા એવી પરિસ્થિતિ છે. ગરડા માણસો ચાલી બી નથી શકતા અહીંયા, અને ગાડીઓ પણ એવી છે કે અમારી ખલાસ થઈ ગઈ છે, આ રોડ એટલો બદતર કરી નાખ્યો છે આ લોકોએ. અને કોર્પોરેશનમાં જઈને અમે વારે ઘડીએ રજૂઆત કરી છે, તથા કોઈ નિરાકરણ આવ્યું જ નથી, સહેજ બી નહીં, કોઈ વાત સાંભળવા બી તૈયાર નથી.